ગૌસના નિયમના ઉપયોગો, ગૌસના નિયમના ઉપયોગોમાં પ્રથમ ઉપયોગ આપણે અહીંયા ધ્યાનમાં લઈએ, અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુત બારી તારના લીધે ક્ષેત્ર. મિત્રો, ચેપ્ટરનો છેલ્લો અને અગત્યનો એવો ટોપિક ગૌસના નિયમના ઉપયોગોમાં. આપણે આગળ જોઈએ પહેલાં ગૌસનો નિયમ. ગૌસનો નિયમ આગળ આપણે ભણીને આવ્યા કે બંધ એવા કાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ, પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. ગૌસના નિયમના અગત્યના મુદ્દાઓમાં આપણે એક મુદ્દો એવો પણ ધ્યાનમાં લીધેલો હતો કે જો વિદ્યુતભાર વિતરણ સંમિત હોય તો એવા વિદ્યુત ભારિત તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગૌસના નિયમની મદદથી આપણે મેળવી શકીએ. અહીંયા આપણો પહેલો ઉપયોગ છે અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુત ભારિત એવા તારના લીધે ઉદ્ભવતું ક્ષેત્ર. તો એક આપણે અનંત લંબાઈનો સીધો એવો વિદ્યુત ભારિત તાર ધ્યાનમાં લઈએ કે જેના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાનું છે. પણ અનંત લંબાઈના તાર પૈકી આપણે સરળતા ખાતર, જાણકારી ખાતર એનો થોડોક એવો અંશ આકૃતિમાં દર્શાવી રાખીએ. ધારો કે ધ્યાનમાં લીધેલા તાર પર ધન વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે તથા તાર રેખીય પરિમાણ ધરાવતો હોવાથી આવા અનંત લંબાઈના તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા ધારો કે લેમડા જેટલી છે. આવા અનંત લંબાઈના વિદ્યુતભારી તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ધારો કે તારથી આર અંતરે આવેલા એવા પી બિંદુ પાસે આપણે મેળવવું છે. ધારો કે એ પી બિંદુ તારથી મિત્રો કેટલા અંતરે છે? આર જેટલા અંતરે આવેલું છે. આ આર જેટલા અંતરે આવેલા પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો આપણે શું કરીએ? તો આ અનંત લંબાઈના વિદ્યુત બારી તારને અક્ષ તરીકે લઈને આર ત્રિજ્યાનું એક વર્તુળ હું વિચારું તો વર્તુળ પરના દરેક બિંદુઓ આ તારથી એક સમાન આર જેટલા અંતરે આવેલા છે તેમ આપણે ધ્યાનમાં લઈશું. તો ધારો કે આ તારથી આર જેટલા અંતરે આવેલ બિંદુઓમાંથી પસાર થતો એક વર્તુળ આપણે ધ્યાનમાં લઈએ. આ પી બિંદુ તારથી આર જેટલા અંતરે આવેલ છે. જોવા જઈએ તો વર્તુળ પરના દરેક બિંદુઓ તારથી એક સમાન અંતરે થશે. હવે તાર પરનો વિદ્યુતભાર ધન છે એમ આપણે ધ્યાનમાં લીધું તથા તાર પરના વિદ્યુતભારની રેખીય ઘનતા ધારો કે કેટલી છે? લેમડા જેટલી છે. તો આની ગણતરી આપણે કઈ રીતે કરીશું એ માટે હું જરાક અહીંયા સમીકરણ લખી રાખું ગૌસના નિયમનું. સમીકરણ કંઈક આ પ્રમાણે આવશે. ફાઈ બરાબર સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ સમગ્ર પૃષ્ઠ સાથે, પૃષ્ઠ સંકલન ઈ ડોટ ડીએસ અથવા તો ડેલ્ટા એસ બરાબર સમેશન ક્યુના છેદમાં એપ્સાયલોન ઝીરો. આ ગૌસનો નિયમ. ડાબી બાજુનો ભાગ એ ધ્યાનમાં લીધેલ ગૌસિયન સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ જેનું પરિણામ જમણી બાજુ આપણે લખીએ છીએ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર અને છેદમાં એપ્સાયલોન ઝીરો. એકદમ નાના નાના ખંડો માટે પૃષ્ઠ સંકલન લખાય અથવા તો સૂક્ષ્મ એવા ખંડો થોડાક મોટી સાઇઝના આપણે ધ્યાનમાં લીધેલા હોય તો સમેશનનો પણ ઉપયોગ કરી શકીએ અને સમીકરણ લખાય સંકલનના બદલે સમેશન ઓર ડેલ્ટા એસ ઈ ડોટ ડેલ્ટા એસ બરાબર સમેશન ક્યુ ઓપન એપ્સેલોન ઝીરો. તો મિત્રો, સૌ પ્રથમ આપણે શું કરીશું? એક ધારણા લખી રાખીએ કે ધારો કે એક અનંત લંબાઈને સીધા સમાન રીતે વિદ્યુતભારી તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા જેટલી છે અને ધન વિદ્યુતભાર એના પર પથરાયેલો છે જેના લીધે તેનાથી આર જેટલા લંબ અંતરે આવેલા પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ઉલ્લેખ કરી રાખીએ સૌ પ્રથમ અહીં અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુત ભારિત તાર પરના
विद्युत बारनी रेखीय घनता धारो के लेमड़ा छे, ज्या नोंधी राखे लेमड़ा ग्रेटर देन जीरो, एटले के लेमड़ा धन छे, एटले के तार पर नो विद्युत भार मित्रों धन छे, तेम तेनो अर्थ थयो। हवे आ तार थी केटला अंतरे आवेला बिंदु पासे विद्युत क्षेत्र मेळवुं छे, आर अंतरे, तो ए पण एक अगत्यनो मुद्दो नोंधी राखे। अहीं धारो के तार थी आर जेटला लंब अंतरे आवेल पी बिंदु पासे विद्युत क्षेत्र मेळवी। तो मित्रों आपणे अहींया आ अनंत लंबाईना सुरेख एवा समान रीते विद्युत भारी तार के जेनी रेखीय विद्युत भार घनता लेमड़ा छे तेनाथी आर जेटला अंतर आवेला पी बिंदु पासे विद्युत क्षेत्र मेळवुं छे। तो आ माटे आपणे एक तार थी आर जेटला अंतर आवेला पी बिंदु ने समावतुं आर त्रिज्यानुं एक वर्तुळ आ तार अक्ष तरीके रहे તેમ ધ્યાનમાં લીધેલ છે। વર્તુળ પરનું એક બિંદુ P ઉપરાંત જો મિત્રો P ડેશ અને P ડબલ ડેશ વિચારું તો P ડેશ અને P ડબલ ડેશ પણ તારથી એક સમાન અંતરે જ થશે। આથી આ વર્તુળ પરના P, P ડેશ અને P ડબલ ડેશ એવા બધા જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન થશે। પણ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ એ ધ્યાનમાં લેવા માટે આપણે શું કરીએ મિત્રો, તો તાર પર બે નાના એવા ખંડ વિચારીએ। ધારો કે બે ખંડ છે, અહીંયા એક ખંડ છે ધારો કે આ, જેને આપણે પી ટુ વડે દર્શાવે, અને એક ઉપર ખંડ ધ્યાનમાં લઈએ જેને પી વન વડે દર્શાવે। ટૂંકમાં તાર પરના જ નાના એવા બે ટુકડાઓ જેને અલગથી આપણે આકૃતિમાં દર્શાવેલા છે, પી વન અને પી ટુ। હવે આ બે નાના એવા ખંડના લીધે પી પાસે મળતા વિદ્યુત ક્ષેત્રની પરિણામી દિશાનો વિચાર કરીએ, જેથી તારના લીધે પી બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે તેનો આપણે અંદાજો લગાવી શકીએ। તો મિત્રો જરાક વિચારીએ, તો તાર પરનો વિદ્યુત ભાર ધન છે, તો આ નાના એવા ખંડના લીધે પી પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ દિશામાં થશે। આપણે આગળ ભણીને આવ્યા કે ધન વિદ્યુત ભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અને બહારની તરફ હોય, તો આ પી વન એવા ખંડના લીધે પી બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે, જેને હું ઈ વન વડે દર્શાવું। એ જ રીતે પી ટુ એવા નાના એવા ખંડના લીધે પી પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અને બહારની તરફ આપણે દર્શાવીએ તો કંઈક આ દિશામાં થશે। આ બીજા એવા ખંડના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે ઈ ટુ વડે દર્શાવી, અહીં ઈ વન અને ઈ ટુ ના લીધે પી બિંદુ પાસે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર વિચારીએ તો આપણને તારથી પી બિંદુને જોડતા ત્રિજ્યા સદિશ આરની દિશામાં મળશે, કારણ કે ઈ વન અને ઈ ટુના સમક્ષિતિ જેવા ઘટકો વિચારીએ તો સમક્ષિતિ જ ઘટકો આવશે કોસ, અને બીજા શિરોલંબ ઘટકોની ચર્ચા કરીએ તો એ એ સમાન મૂલ્યના તથા વિરુદ્ધ દિશાનોથી એમની પરિણામી અસર નાબૂદ થશે। આથી એક વસ્તુ નક્કી થઈ ગઈ મિત્રો, કે આ પી બિંદુ પાસે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર પી વન અને પી ટુ એવા સૂક્ષ્મ ખંડના લીધે સમક્ષિતિજ એવા ત્રિજ્યા સદિશ આરની દિશામાં આવશે, આ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા બનશે પી બિંદુ પાસે આ બે ખંડના લીધે। હવે જો આપણે એવો વિચાર કરીએ, બે ઉપરાંત ઉપરના બધા ખંડોને અનુરૂપ એવા નીચે પણ દરેક ખંડ આવશે, તો એવા સમરૂપ એટલે કે એકબીજાની જોડ તૈયાર થતી હોય એવા ખંડોના લીધે પી પાસે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એક વસ્તુ નક્કી થઈ ગઈ, કે ત્રિજ્યાવર્તી અને તારથી એ બિંદુને જોડતી દિશામાં બહારની તરફ આવશે। એ જ રીતે માત્ર પી બિંદુ પાસે નહીં, પી ડેશ અને પી ડબલ ડેશ પાસે પણ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી તારથી એ બિંદુને જોડતું અને બહારની તરફ જ મળશે। જો તાર પરના વિદ્યુતભારની રેખીય ઘનતા ધનના બદલે ઋણ હોત મિત્રો, તો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તીને બહારની તરફના બદલે અંદરની તરફ હોત, તો આપણને અહીંયા તારના લીધે અનંત લંબાઈના વિદ્યુત ભારી તારના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશાનો ખ્યાલ આવ્યો કે ત્રિજ્યાવર્તી અને બહારની તરફ હશે।
तो जे रीते आपणे आनो उल्लेख कर्यो एनु जराक वर्णन लखी राखे। वर्णनमां आपणे आगळ वधीए तो जे तारथी आर जेटला अंतरे पी बिंदु पासे विद्युत क्षेत्र मेळवुं हतुं, हवे ए ज तार पर पी वन ने पी टू एवा बे सूक्ष्म खंडोना लीधे मळता विद्युत क्षेत्र ई वन अने ई टू नुं परिणामी क्षेत्र ई मळी आवे छे तेनो पण उल्लेख करी राखी। हवे तार पर बे सूक्ष्म खंडो पी वन अने पी टू ना लीधे पी पासे मळता विद्युत क्षेत्रो ई वन अने ई टू नू परिणामी क्षेत्र त्रिज्यावर्ती अने बाहरनी तरफ मळशे। एटले के तारना बिंदु थी पी बिंदु ने जोड़ता एवा त्रिज्या सदिश आर नी दिशामां बाहरनी तरफ मळशे। तो आपणे दिशानो उल्लेख करी राख्यो। हवे साथे साथे ए पण उल्लेख करी राखी के आ ज वर्तुळ परना बीजा बधा बिंदुओ के जे पी डेश अने पी डबल डेश ध्यानमां लीधेल छे એ પણ તારથી એક સમાન અંતરાલ હોવાથી તે બિંદુઓ પાસે પણ વિદ્યુત ક્ષેત્ર એક સમાન મૂલ્યનું જ હશે। તેમજ આ તારથી આર જેટલા અંતરે આવેલ વર્તુળના બિંદુઓ પી ડેશ અને પી ડબલ ડેશ પાસે પણ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અને બહારની તરફ મળશે। તો આવા અનંત લંબાઈના તારના લીધે તારથી કોઈ પણ અંતરાલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશાનો હશે એનો આપણને ખ્યાલ આવ્યો। હવે વિદ્યુત ક્ષેત્રની ગણતરી માટે ગોસના નિયમનો ઉપયોગ આપણે આગળ વધારીએ। ગોસનો નિયમ કે જે સમીકરણમાં અહીંયા જાણકારી ખાતર લખી રાખેલ છે, ફાય બરાબર સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ પૃષ્ઠ સંકલન ઈ ડોટ ડીએસ બરાબર સમેશન ક્યુ અપોન એપ્સિલોન ઝીરો। હવે મિત્રો, તારથી આર જેટલા અંતર આવેલા આ પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે આ પી બિંદુમાંથી પસાર થતું એક ગૌસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ। મિત્રો, ગૌસના નિયમનો ઉપયોગ કરતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય એ બિંદુમાંથી પસાર થતું એક ગૌસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેવું જરૂરી છે। તો આપણે એવું એક ગૌસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈ રાખીએ કે જેની આકૃતિ અહીંયા હું આ બાજુના ભાગ પર દર્શાવી રાખું છું। આપણે એક અનંત લંબાઈના તારનો ભાગ ફરી એક વખત આકૃતિમાં દર્શાવી રાખીએ। આ અનંત લંબાઈનો એવો તારનો નાનો એવો ભાગ કે જેના પર સમાન રીતે વિદ્યુતભાર વિતરિત થયેલ છે, કે જેના વિદ્યુતભારની રેખીય ઘનતા મિત્રો લેમડા જેટલી છે, જ્યાં લેમડા ગ્રેટર દેન ઝીરો છે। આ તારથી આર જેટલા લંબ અંતર આવેલા પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે। તો આપણે શું કરીએ મિત્રો, આ તારને અક્ષ તરીકે રાખી આર જેટલી ત્રિજ્યાનો એક નળાકાર તેની આસપાસ કલ્પીએ। તો આ ત્રિજ્યા એટલે કે અક્ષ તરીકે વિચારીએ તો આર ત્રિજ્યાનો એક નળાકાર તેની આસપાસ ગૌસિયન પૃષ્ઠ તરીકે ધ્યાનમાં લે। તો એક આર ત્રિજ્યાનો નળાકાર આપણે આકૃતિમાં દર્શાવી રાખીએ, જેની ત્રિજ્યા આર છે અને ધ્યાનમાં લીધેલ ગૌસિયન સપાટી જે નળાકાર સ્વરૂપની ધ્યાનમાં લીધેલ છે એની લંબાઈ ધારો કે એલ છે તેમ પણ આપણે ધ્યાનમાં લઈએ। આ નળાકાર ગૌસિયન સપાટી ના ડાબી અને જમણી તરફના એટલે અથવા તો ઉપર અને નીચેના વર્તુળાકાર એવા સમતલો આ
गाउसियन सपाटी की लंबाई एल जेटली है तेम आपने ध्यान में लीधी, एनी त्रिज्या आ वर्तुलाकार तार थी आर अंतर आवेलू जे पी बिंदु छे ए वक्र सपाटी पर नो ध्यान में लीधु, तो आ नलाकार नी त्रिज्या आर जेटली छे। तो अहीं आपणे मित्रों एक गाउसियन सपाटी नी कल्पना करी कि जे आर जेटली नलाकार त्रिज्या धरावे छे अने एल जेटली लंबाई धरावतो एवो नलाकार आपणे गाउसियन सपाटी तरीके कल्पेलो छे। पी बिंदु के जे तार थी आर जेटला अंतर आवेलू छे त्यां आपणे विद्युत क्षेत्र मेळवुं छे। गॉसना नियमनी मदद थी आपणे पहेला आ बंद एवा नळाकार साथे संकळायेला फ्लक्सनी वात करीए तो आ नळाकारने त्रण सपाटी छे टोटल, एक ऊपरनी वर्तुळाकार एवी समतल सपाटी, बीजी वर्तुळाकार एवी समतल सपाटी नीचेनी अने एक त्रीजी वक्र एवी गाउसियन सपाटीनो एक त्रीजो भाग वक्र सपाटी नळाकारनी के जे आर जेटली त्रिज्या धरावे छे अने एल जेटली लंबाई धरावे छे। त्रणे त्रण सपाटी साथे संकळायेल ફ્લક્સ એ નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ આવશે। પણ મિત્રો વિચારીએ તો આગળ આપણને એટલો ખ્યાલ આવી ગયો, અનંત લંબાઈના આવા ધન વિદ્યુત ભારી તારના લીધે તારથી કોઈ પણ લંબઅંતર આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યા વર્તીની બહારની તરફ છે, એટલે પહેલી વર્તુળાકાર સપાટ સપાટી પાસે હું વિદ્યુત ક્ષેત્રની દિશાનો વિચાર કરું તો એ આ દિશામાં થશે, આનો ક્ષેત્રફળ સદિશ ઉપરની તરફ એટલે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો થશે મિત્રો 90, આથી પહેલી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ થશે 0, લખી રાખો અહીંયા φ1 = 0। એ જ રીતે નીચેની બીજી વર્તુળાકાર એવી સમતલ સપાટી કે જેનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ નીચે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તીને બહાર કેમ કે તાર પર ધન વિદ્યુત ભાર છે, ખૂણો 90 આવશે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો, જેથી બીજી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ φ2 = 0। બાકી રહી ત્રીજી વર્તુળાકાર એવી એટલે કે વક્ર સપાટી જે નળાકારનો ત્રીજો એવો ભાગ આપણે ધ્યાનમાં લીધેલ છે, આ વક્ર સપાટી પરનો એક ખંડ વિચારો તો એ ખંડનો ક્ષેત્રફળ સદિશ લંબરૂપે બહાર, વિદ્યુત ક્ષેત્રની દિશા પણ ત્રિજ્યાવર્તીને બહાર જ છે, એટલે ઈ અને ડેલ્ટા એસ ની દિશાનો વિચાર કરીએ તો બંને એક જ દિશામાં મિત્રો, એટલે ત્રીજી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ φ3 આપણને કંઈક મળશે કે જેની ગણતરી ઈ ડોટ ડેલ્ટા એસ મુજબ થશે। તો આપણે એનો ઉલ્લેખ કરતા જઈએ, એ પહેલાં ધ્યાનમાં લીધેલી ગાઉસિયન સપાટીનો ઉલ્લેખ કરીએ। અહીં તારથી આર જેટલા લંબ અંતરે આવેલ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવા તારને અક્ષ તરીકે લઈને આર ત્રિજ્યા અને સ્મોલ એલ લંબાઈનો નળાકાર ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરો, એટલે કે નળાકાર ગાઉસિયન પૃષ્ઠની કલ્પના આપણે કરીએ કે જે ગાઉસિયન પૃષ્ઠની વક્ર સપાટી પરના પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાનું છે, એટલે જે તારથી આર જેટલા લંબઅંતરે આવેલું છે। હવે આપણે આ નળાકાર ગાઉસિયન પૃષ્ઠની બે વર્તુળાકાર એવી સમતલ સપાટીઓ સાથે સંકળાયેલ ફ્લક્સ નોંધી રાખે, અહીં ધ્યાનમાં લીધેલ નળાકારની બે વર્તુળાકાર સમતલ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ઈ લંબ ડેલ્ટા એસ હોવાથી
શૂન્ય મળે, જે આપણે આકૃતિમાં દર્શાવ્યું ફાઇ વન અને ફાઇ ટુ, જેની સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય. તો ત્રીજી એવી વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું એનો ઉલ્લેખ કરી રાખ્યો. પરંતુ ત્રીજી એવી આર ત્રિજ્યાની વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઇ થ્રી બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ મુજબ ઈ ડેલ્ટા એસ કોસ થીટા કેટલું આવશે? તો અહીં આપણે દર્શાવી રાખીએ, વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એક જ દિશામાં, તો ખૂણો ઝીરો, માટે ઈ ડેલ્ટા એસ કોસ ઝીરો આવશે વન. પરંતુ ડેલ્ટા એસ વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. મિત્રો સમીકરણ યાદ રાખવું, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે ટુ પાય આર એલ. આથી સમગ્ર ધ્યાનમાં લીધેલી એવી નળાકાર ગૌસિયન સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ, હું આ ફાઇ વન ફાઇ ટુ અને ફાઇ થ્રી નો સરવાળો કરીશ તો ટોટલ ઈ ઇન્ટુ ટુ પાય આર એલ થશે. લખી રાખી, આથી સમગ્ર નળાકાર ગૌસિયન સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઇ બરાબર ઈ ઇન્ટુ ટુ પાય આર એલ, કેમ કે ઉપરની અને નીચેની એવી સમતલ વર્તુળાકાર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય છે, એટલે ત્રીજી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ એ જ સમગ્ર નળાકાર સાથે સંકળાયેલ ફ્લક્સ આવશે. તો આ ડાબી બાજુની ગણતરી થઈ. મિત્રો જમણી બાજુનો ભાગ, સમેશન ક્યુ, નળાકાર ગૌસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર. હવે લખી રાખીએ, નળાકાર ગૌસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર સમેશન ક્યુ કેટલો આવશે? મિત્રો તો આપણે જોઈ શકીએ છીએ, નળાકાર ગૌસિયન સપાટીની લંબાઈ L છે, તો L લંબાઈના ભાગની અંદર માત્ર અનંત લંબાઈના તારનો આટલો ટુકડો જ આવવાનો છે. આકૃતિમાં આપણે દર્શાવી રાખીએ તો તમને વધુ ખ્યાલ આવશે, માત્ર અહીંયાથી લઈને આટલી સુધી લંબાઈનો જ તાર આપણા આ નળાકાર ગૌસિયન સપાટીની અંદર છે. તો માત્ર આટલા ટુકડા પરનો વિદ્યુતભાર જ મારી ગૌસિયન સપાટી વડે ઘેરાય છે, એટલે કે એની અંદર છે. આટલા L લંબાઈના તાર પરનો વિદ્યુતભાર કેટલો? મિત્રો વિદ્યુતભારની રેખીય ઘનતાનું સમીકરણ આપણે ભણીને આવ્યા, લેમડા બરાબર વિદ્યુતભાર ક્યુના છેદમાં લંબાઈ L. તો કોઈ પણ L લંબાઈના તાર પરનો કે રેખાખંડ પરનો વિદ્યુતભાર મેળવવો હોય તો ક્યુ બરાબર લેમડા ગુણાકારમાં એ ભાગની લંબાઈ કરવાની. લેમડા તો એની રેખીય વિદ્યુતભાર ઘનતા, તો અહીંયા આપણે એ જ ધ્યાનમાં લીધેલ છે. તો સીધો જ આ નળાકાર એવા ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર લેમડા ઇન્ટુ જે ભાગ ગૌસિયન સપાટી અંદર છે એની જ લંબાઈ, એટલે અહીંયાથી લઈને આટલી સુધી લંબાઈ જે આવશે આપણી સ્મોલ L જેટલી, તો લેમડા ઇન્ટુ સ્મોલ L. હવે ગૌસના નિયમનો ઉપયોગ કરીને સમગ્ર સમીકરણની નોંધ લઈએ. હવે ગૌસના નિયમ અનુસાર બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઇ બરાબર સમેશન ક્યુ અપન એપ્સાયલોન ઝીરો મુજબ ફાઇ મેળવી લીધેલું છે આપણે અહીંયા, જે છે ઈ ઇન્ટુ ટુ પાય આર એલ. તો નોંધી રાખીએ ને, ઈ ઇન્ટુ ટુ પાય આર એલ સમેશન ક્યુ એ પણ આપણે ઉપર મેળવી લીધું, લેમડા ઇન્ટુ L, તો એનો પણ ઉલ્લેખ કરી રાખીએ, લેમડા ઇન્ટુ L છેદમાં એપ્સેલોન ઝીરો.
આપણે મેળવવું છે અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુત ભારિત એવા તારના લીધે ક્ષેત્ર. તો એ વિદ્યુત ક્ષેત્રના પદ ઈને હું કરતા બનાવું તો બાકીનું ગુણાકારનું પદ સામેની બાજુ છેદમાં. માટે ઈ બરાબર લેમડા એલ ના છેદમાં 2πRL અને એપ્સાયલોન ઝીરો. એક એલ અહીંયા કેન્સલ થતાં બાકી રહેલું પદ આવશે આપણું આવું, ઈ બરાબર લેમડા અપન 2πε0 × 1/r. મિત્રો, આ મળતું વિદ્યુત ક્ષેત્રનું માન થયું, મૂલ્ય થયું. માત્ર દિશા કઈ દિશામાં? તો કે લેમડા ગ્રેટર ધેન ઝીરો હોવાથી અનંત લંબાઈના આ સીધા સમાન રીતે વિદ્યુત ભારિત એવા તારના લીધે ક્ષેત્ર બહારની તરફ અને ત્રિજ્યાવર્તી દિશામાં મળી આવે છે, એટલે કે સ્થાન સદિશ આરની દિશામાં, એટલે આર કેરેટ સાથે દર્શાવી રાખે. માટે ફાઇનલ સમીકરણ બનશે મિત્રો દિશા સાથે ઈ બરાબર લેમડા અપન 2πε0 × 1/r. આ સમીકરણ યાદ રાખવું, અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુત ભારિત એવા તારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર. જો લેમડા લેસ ધેન ઝીરો હોય, ઋણ હોય, તો મળતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અને બહાર નહીં અંદરની તરફ આવશે. સમીકરણ તો આનું આ જ. અહીં આર કેરેટ એ ત્રિજ્યાવર્તી દિશાનો એકમ સદિશ અને બહારની તરફની દિશામાં છે. લખવું હોય તો અહીંયા લખી રાખીએ આપણે સરળતા ખાતર, કે જ્યાં આર કેરેટ બરાબર તારથી પી બિંદુને જોડતો બહારની તરફનો ત્રિજ્યાવર્તી એકમ સદિશ. તો આ તો ગૌસના નિયમનો પ્રથમ ઉપયોગ, અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુત ભારિત તારના લીધે મળતું ક્ષેત્ર ઈ બરાબર લેમડા અપન 2πε0 × 1/r. આટલો ભાગ આ તારના લીધે મળતા ક્ષેત્રનું મૂલ્ય છે દિશા માટે, સાથે આર કેરેટ એકમ સદિશ સ્વરૂપે આપણે દર્શાવેલ છે.